નમસ્કાર મિત્રો, ફરપે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પરિવાર તમારું દિલથી સ્વાગત કરે છે. ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે ધોરણ 12નું રિઝલ્ટ. દોસ્તો, સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ ક્યારે આવશે તેનો પરિપત્ર આપણને અહીંયા દેખવા મળે છે. હું તમને જણાવી દઉં કઈ તારીખે રિઝલ્ટ છે અને શું છે એ બધી માહિતી મેળવી લઈએ. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હતી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી દેવું જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલમાં મળી જાય. હવે ગુજરાત માધ્યમિક અને શિક્ષણ બોર્ડ માધ્યમિક જે છે દોસ્તો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, તેમાં જે ગાંધીનગરની જે અખબાર યાદી જણાવે છે કે દોસ્તો માર્ચ એપ્રિલમાં જે પરીક્ષા લેવાયેલી હતી તેનું પરિણામ દોસ્તો સામાન્ય પ્રવાહ ધોરણ 12નું વ્યવહારલક્ષી પ્રવાહ ઉચ્ચ મૂલ્યાંક જે પરીક્ષા સંસ્કૃત માધ્યમનું પરિણામ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું પરિણામ બોર્ડની વેબસાઇટ તમે જોઈ શકો છો દોસ્તો www.gseb.org પર 4/6/2022ના રોજ સવારે 8 કલાકે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે દોસ્તો. અને વિદ્યાર્થીઓનું પરિણામ જે બેઠક નંબર છે એ બેઠક નંબર સીટ નંબર એન્ટર કરીને મેળવી શકાશે દોસ્તો. તમારું રિઝલ્ટ તમે જોઈ શકશો. હવે વિદ્યાર્થીઓને જે ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જે જાણ હવે પછીથી કરવામાં આવશે. તેવી પરીક્ષા ગુણ ચકાસણી બાદ ગુણ તૂટક સ્વીકાર અને પરીક્ષામાં જે ઉપસ્થિત થવા માટેની જે જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીના જે પ્રસિદ્ધ કરવામાં આવશે વેબસાઇટ પર દોસ્તો તમે જોઈ શકો છો. વાલીઓએ ખાસ નોંધ લેવી, આચાર્યશ્રીઓએ ખાસ નોંધ લેવી દોસ્તો. દોસ્તો, આગળ વધુમાં આપણે જોઈએ તો જે એક જીતુ વાઘાણીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે, આપણું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું જે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું અને વ્યવહારલક્ષી પ્રવાહનું ઉત્તર બુનિયાદ પ્રવાહનું સંસ્કૃત માધ્યમનું માર્ચની એપ્રિલ 22ની પરીક્ષાનું જે જાહેર રિઝલ્ટ થશે દોસ્તો 4/6/2022ના રોજ સવારે 8 કલાકે પ્રસિદ્ધ કરવામાં આવશે તેવું ટ્વીટ કરીને આપણને જણાવવામાં આવ્યું છે દોસ્તો. દોસ્તો, જીતુભાઈ વાઘાણીએ પણ ટ્વીટ કરી છે અને અખબાર યાદી પણ જાહેર કરવામાં આવી છે એટલે પાક્કું છે કે 4/6/2022ના રોજ સવારે 8 કલાકે તમારું રિઝલ્ટ તમારું જોઈ શકશો દોસ્તો. દોસ્તો, તમારો ટાઈમ ન બગડે એટલા માટે હું એટલી બધી સ્પીડમાં બોલું છું, બાકી એટલી બધી સ્પીડમાં બોલવાની જરૂર નથી, પરંતુ તમારો જે ટાઈમ છે એ બહુ કિંમતી છે અને એટલા માટે થોડું સ્પીડથી લઈ લેવું એ સારું દોસ્તો. તો દોસ્તો, મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.